કડોદરા પોલીસે રીધા આરોપીને હાઈવે રોડની નીલમ હોટેલ પાસેથી ઝડપી પાડી. તેમની પાસેથી નાની મોટી કુલ 9 બેટરી તેમજ એક કાર મળી કુલ 94,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોરીની ઘટનાને અંજામ આપતા રીધા આરોપીને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીઓ કુલ 28 જેટલા ચોરીના ગુના આચર્યા હોય તેના વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. કડોદરા પોલીસે આ રીધા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી નાની મોટી કુલ 9 બેટરી તેમજ એક કાર મળી 94,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. તેમજ પકડાયેલ આરોપી 3 વખત પાસા હેઠળ જેલ ભોગવી ચૂક્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી આઈડીસી પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કામરે તરફથી એક મારુતિ ફ્રન્ટી કાર નંબર GJ7R 8968 રીઢો ચોર બેટરી લઈને નવસારી તરફ જનાર છે. જે હકીકતના આધારે કડોદરા પોલીસે નીલમ હોટલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને અટકાવી ચોરીની નાની મોટી 9 નંગ બેટરી અને કાર સાથે વડોદરા ખાતે રહેતા સિકંદર ઉર્ફે ફરીદ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપીએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 28 જેટલા ચોરીના ગુના આચરેલ છે અને તે અગાઉ 3 વખત પાસા હેઠળ જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. કડોદરા પોલીસે આ ચોરીના ગુનામાં રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 94,000 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.